આઈઈડી દ્વારા આજે થરાદ ખાતેના બીઆરસી ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવા માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં થરાદ, વાવ, લાખણી અને સુઈગામ તાલુકાના શારીરિક ખામીવાળા 90, શ્રવણની ખામીવાળા 31 તેમજ દ્રષ્ટિની ખામી ધરાવતા 20 બાળકો મળી કુલ 141 બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં કાનપુરથી આવેલા ડોક્ટર કિરણ પવાર, ડોક્ટર મહીન યાદવ તેમજ ડોક્ટર વિકાસ સિંહ દ્વારા બાળકોની તપાસ કરાઈ હતી. આ કેમ્પમાં જિલ્લા આઈઈડીના અધિકારી હરીશભાઈ પરીખ, થરાદના બીઆરસી કોઓર્ડિનેટર મહેશભાઈ ડાભી, સીઆરસી કોઓર્ડિનેટર હરીશભાઈ ભાટી, મમતાભાઈ સહિત અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા અને એલિમકો કંપની કાનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના થરાદ બીઆરસી ભવન ખાતે થરાદ, વાવ, લાખણી અને સુઈગામ તાલુકાના પેરામુગા, અપંગ અને અંધ બાળકોના એસેસમેન્ટ માટે આજે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારે બપોરે 2:30 કલાક સુધીમાં 130 બાળકોનું એસેસમેન્ટ થઈ ગયું છે અને 170 બાળકોનું અત્યારે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ બાળકોને માર્ચ મહિનાના એન્ડ સુધીમાં સાધન સહાય, એમની જરૂરિયાત મુજબ વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી, કેલિપર્સ અને હિયરિંગ મશીન એટલે કે શ્રવણ યંત્ર આપવામાં આવશે અને વીઆઈ બાળકો જે સંપૂર્ણ અંધ છે એને બેડ કીટ આપવામાં આવશે.